આખા ભાવનગરમાં અને આખા ગુજરાતમાં અમારે એવી સર્વિસ એક ઊભી કરવી છે કે કસ્ટમરને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ હોય એક જ ફોન કરે અને ગુજ ગ્રુપ દ્વારા એને બધી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે. કસ્ટમર વાઇઝ એક આખું ઇન્વોઇસ તૈયાર થાય જેમાં અમારી ઓફિસનું એડ્રેસ, કસ્ટમરનું નામ, તો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ જીગરસ્યુ. ચેનલમાં આજે કામ ધંધાની વાતની સાથે બીજાના ધંધાની વાત કરીશું. અહીંયા વાત થઈ છે ગુજ્જુ ગ્રુપ. એ ગુજ્જુ ગ્રુપ એ ટુ ઝેડ બધી જ સર્વિસ પ્રોવાઈડ કરે છે અને આમનો ટાર્ગેટ ને ભાવનગર, પછી જામનગર, રાજકોટ અને ધીમે ધીમે આખું ગુજરાત કવર કરવાના છે. તો ગુજ્જુ ગ્રુપ નાનું ગ્રુપ નથી, બહુ મોટું ગ્રુપ છે. વન સ્ટોર સોલ્યુશન, એ ટુ ઝેડ બધી જ સર્વિસ આવી ગઈ એમાં, જેમ તમે આગળ વિડીયોમાં જોશો. અને ઇવન તમારે જો આ ટાઈપનું કદાચ તમારી સિટીમાં સ્ટાર્ટ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે મિતભાઈનો, તો તમે ડાયરેક્ટ એમને કોન્ટેક્ટ કરી શકો છો. આ છે ગોગા સર્કલ અને ગોગા સર્કલ પર જ અહીંયા ગુજ્જુ ગ્રુપ સ્ટોરની ઓફિસ છે. મારું નામ મિત જોશી છે અને મારી કંપનીનું નામ છે ગુજ્જુ ગ્રુપ કોર્પોરેશન અને ભાવનગરમાં છેલ્લા 2014થી ગુજ્જુ ગ્રુપ પોતે કાર્યરત કરે છે, જે અલગ અલગ પોર્ટલ વાઇઝ અલગ અલગ સર્વિસ આપે છે. જેમ કે ગુજ્જુ પ્રોપર્ટી છે, તેમાં કોઈને મકાન લેવું છે, કોઈને વેચવું છે કે કોઈને રેન્ટ ઉપર જોવે છે, તેવી રીતે ગુજ્જુ કિરાના છે, તેમાં શાકભાજી, કરિયાણું અને આપણે હોમ ડિલિવરી આપીએ છીએ. ગુજ્જુ કિરાના છે તો જે આપણે ગયા વખતે લોકડાઉનમાં આપણા ભાવનગરના ઘણા બધાને પ્રોબ્લેમ હતો, તો અમે વિચાર્યું કે અમારી એક સર્વિસ નવી ઊભી કરીએ કે જેમાં શાકભાજીને કરિયાણું કસ્ટમરને ઘર બેઠા જ મળી રહે, જેથી તમે કોલ કરો અથવા અમારી વેબસાઇટમાં ઓર્ડર કરો તો પછીના દિવસે તમને 12 વાગ્યા પહેલાં ઘર બેઠા જ તે ડિલિવરી મળી જાય. તેવી રીતે છે ગુજ્જુ મેડિકલ, કે કોઈ પણ ભાવનગરનું કોઈ પણ ડૉક્ટરની દવા હોય તેનું પ્રિસ્ક્રિપ્શન તમે અમને વોટ્સઅપ થ્રુ મોકલો, જે તમને અમે પછીના દિવસે દવા હોમ ડિલિવરી કરી આપશું. તેમાં પણ જે MRP છે તેના ડાયરેક્ટ 15% ઓફ, એ પણ તમને ઘર બેઠા જ. એટલે આવી રીતે જે વોટ્સઅપ પર ને બધે ઓર્ડર આવે એ તમે મેન્યુઅલી આવી રીતે નાખો અંદર. ધારો કે ટામેટા ને એવું આવ્યું છે તો આવી રીતે ઓર્ડરમાં કાર્ટ તમે રેડી કરો. હા, એટલે એમાં કેવું હોય છે કે જે કસ્ટમરને ઓનલાઈન બધું ફાવે છે એ વસ્તુ તો એ લોકો કસ્ટમર પોતે જ તે પોતાનું યુઝર આઈડી લોગિન કરીને પોતે જ તે ઓર્ડર નાખી દે છે. પણ અમુક કસ્ટમર એવા છે કે જે ઉંમરલાયક છે, તો જે લોકોને ઓર્ડર નાખતા નથી ફાવતું તો તે લોકો મેડમને વોટ્સઅપ કરી દે છે, અથવા અમુક લોકો ફોનમાં લખાવે છે શાક, તો એ પ્રમાણે મેડમ અહીંથી એનો ઓર્ડર નાખી દે છે ને પછીના દિવસે આપણે સવારે ડિલિવરી આપીએ છીએ. આવી રીતે નામ વાઇઝ એક એકાઉન્ટ ઓપન થાય છે. તમારે ગૂગલમાં જવાનું, ગુજ્જુ કિરાના ઓપન કરવાનું ને અલગ અલગ આઈટમ આવી રીતે એડ કરવાની ને પછી આવી રીતે લોગિન કરવાનું, જેથી કસ્ટમર નેક્સ્ટ ટાઈમ પછી એનો ઓર્ડર હાથે કરવો તો પણ કરી શકે. આ રીતે આપણે ઇન્વોઇસ આખું કસ્ટમર વાઇઝ એક આખું ઇન્વોઇસ તૈયાર થાય. ઓર્ડર કઈ તારીખનો છે, કેટલા વાગે નાખો ને પેમેન્ટ છે એ ઓનલાઈન હોય તો અહીંયા ઓનલાઈન લખેલું આવશે અને કેશ ઓન ડિલિવરી છે તો કેશ ઓન ડિલિવરી, અને એમાં કસ્ટમરે જે વસ્તુ મંગાવી એ વસ્તુ ડિટેલમાં હશે. હા, આપણે ગુજ્જુ કિરાનાનું ગોડાઉન છે કે જ્યાં અહીંયા આપણે ઓર્ડર જે ઓનલાઈન લીધેલા હોય છે તેનું અલગ અલગ ગ્રામ વાઇઝ કસ્ટમર વાઇઝ અલગ અલગ પેકિંગ થતું હોય છે, કે જેમાં આપણે અત્યારે બધા વ્યવસ્થિત જે સ્ટાફ છે એ વ્યવસ્થિત માસ્ક અને સેનિટાઇઝર સાથે વ્યવસ્થિત આ લોકો કિરાનાનું પેકિંગ કરતા હોય છે, જે કસ્ટમર વાઇઝ અલગ અલગ આઇટમ વાઇઝ પેકિંગ કરવામાં આવે છે અને પછી કસ્ટમરને એના એરિયા પ્રમાણે તેને ડિલિવરી દેવામાં આવે છે અને તેમાં બધી ચુસ્તપણે બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે આ બધા શાકભાજી તમે ક્યાંથી લાવો, ડાયરેક્ટ ખેડૂત પાસેથી લો કે પછી માર્કેટિંગ યાર્ડમાંથી લો? શાકભાજીમાં આપણે જે છે રીંગણા છે, ગલકા છે, તુરિયા છે, આપણે બધા હાથક ખડસરિયા કોરિયાકના જે ખેડૂતો છે એ લોકો સાથે આપણે ટાઈપ કરેલું છે, તો ડેલી આપણે જે ઓર્ડર છે સાંજે 7 વાગે લઈ લેતા હોય છે, તો જે આખી જે ડિટેલ હોય અમે રાતે તેની સાથે અમે કહી દઈએ કે આજે મારે 40 કિલો રીંગણા જોશે, 20 કિલો તુરિયા જોશે, ગલકા જોશે, એ રીતે આગળ દિવસે અમે કહી દઈએ. સવારે ખેડૂતો આવે છે એ લોકો સાથે અમે ડાયરેક્ટ જ લઈ દઈએ છીએ, જેથી ખેડૂતોને પણ ડાયરેક્ટ અમે જ આપી દઈએ છીએ, જેથી તેને વચમાં કોઈ દલાલ કે એનું લોકોનું કમિશન કે કંઈ દેવું પડતું નથી, જેથી એ પણ વ્યવસ્થિત રીતે એને પણ પોતે જે મહેનત કરી એનું રિટર્ન વ્યવસ્થિત મળી આપે છે. જે બટેટા ટમેટા છે જે આપણે ભાવનગરના આજુબાજુ ગામડામાં નથી થતા, તે વસ્તુ અમે યાર્ડમાંથી
લાવીએ છીએ. આપણે બલ્કમાં રહેતા હોય તો અમુક વસ્તુ બગડેલી નીકળે ને એવું બગડે એવું નીકળતું હોય ક્યારેક, કેમ કે આ વસ્તુ એવી છે કે બગડે તો નીકળે જ તે, પણ જ્યારે કસ્ટમર વાઇઝ જ્યારે પેકિંગ કરવાનું ત્યારે જે અમારા જે સ્ટાફ છે એ વ્યવસ્થિત ચુસ્તપણે એમાં જે ખરાબ વસ્તુ હોય એ સાઈડમાં કરી નાખે અને જે સારું હોય એ વ્યવસ્થિત તે ક્લાયન્ટને આપે. કેમ કે કદાચ ભૂલમાં એ વયું ગયું ક્લાયન્ટને તો પછી ક્લાયન્ટનો ફોન આવવાનો ને કમ્પ્લેન આવવાની તો પાછું એને રિપ્લેસમેન્ટ કરી દઉં. એની કરતાં ભલે 10-15 મિનિટ લેટ થાય પણ અમે ક્લાયન્ટને ભલે થોડોક ટાઈમ લાગે પણ બધું વ્યવસ્થિત જ તે ચેક કરીને જ તે પ્રોવાઈડ કરીએ છીએ. સ્ટાફ તો અમારે ટોટલ આ કિરાનાનો કહીએ તો 12 જણાનો છે, કે જે 6 ડિલિવરી બોય છે, પેકિંગ માટે 5 જણા છે અને ઓનલાઈન ઓર્ડર માટે 2 મેડમ છે. ડુંગળી બટાકા ને એ બધાનો ભાવ તો રોજે રોજ આપણે બદલાતો હોય, તો એનો ભાવનો અપડેટ ને એ કઈ રીતે ડેઈલી અમે અમારા ક્લાયન્ટને સવારે વોટ્સઅપ દ્વારા મેસેજ કરી દઈએ અને અમુક જે ઓનલાઈન છે તો એ ડેઈલી અમે 4-5 આઈટમ જે આઈટમમાં ભાવ ચેન્જ થયો એ સવારે જ તે અમે સિસ્ટમમાંથી અપડેટ કરીને ચેન્જ કરી નાખીએ. એટલે જસ્ટ એક્ઝામ્પલ આજે જે ખરીદી કરી છે તો એનો જે ભાવ છે એ હું 10 વાગ્યા પહેલાં સિસ્ટમમાં અપડેટ કરી નાખું તો એક દી પ્રોફિટ લોસ ચાલતું. એમ બીજમાં જેટલી આઈટમ હોય ત્યાં ભાઈ ત્યાં પેકિંગ કરે ત્યારે ક્રોસ ચેક કરતા જાય છે કે કોઈ વસ્તુ રહી નથી જતી ને એમ, જેથી ક્યારેય પ્રોબ્લેમ ન થાય. કેમકે બિલની ક્વોન્ટિટી વધારે હોય તો ક્યારેક એકાદ આઈટમ રહી જાય, તો દર વખતે જ્યારે પેકિંગ કરે જે છે તે વ્યક્તિ એ ટોટલ આઈટમ જોઈ લે કે 12 આઈટમ છે તો આ 12 આઈટમ મેચ થાય છે કે નહીં, જેથી અહીંયા એકાદ આઈટમ ખૂટતી હોય તો તરત તે અંદર ઇન્ફોર્મ કરીને એ વસ્તુ પાછી નાખી શકાય એમ, જેથી રહી ન જાય એમ. તેવી રીતે ગુજુ નોકરી છે તો તેમાં અમે અમુક કંપની છે જેની સાથે ટાઈપ કરેલું છે એ ક્લાયન્ટ એ કંપનીને કંઈ સ્ટાફની રિક્વાયરમેન્ટ હોય તો તે અમને કહે છે તો અમે એ પ્રમાણે સ્ટાફનું એક ઇન્ટરવ્યૂ લઈએ છીએ અને અમને જે લાગે છે સારા સારા પર્સન એ એક કંપનીને પ્રોવાઈડ કરીએ છીએ. કંપની તેમાંથી સિલેક્ટ કરે છે અને બાદ કંપની અમને એનું પેમેન્ટ આપે છે. એવી રીતે ગુજુ લોન છે તો કોઈને મોર્ગેજ લોન છે અથવા પર્સનલ લોન છે અથવા હોમ લોન છે કે પ્રોપર્ટી લોન છે અથવા બિઝનેસ લોન છે, અલગ અલગ લોન છે તો તમે અમને કોલ કરીને આપી શકો. જેથી કે વસ્તુ કેવી છે કે આ વસ્તુમાં તમે બેંક પાસે ડાયરેક્ટ જશો તો બેંક તમારા 15 દિવસ રહેશે, 20 દિવસ રહેશે. હવે એ ડીલિંગ અમે ડાયરેક્ટ બેંકથી અમારે અવર જવર થતી હોય તો એ વસ્તુ અમે એકાદ 2 દિવસમાં તમારી વસ્તુનું તમારું સોલ્યુશન થઈ જશે નહીં, ફાઇલ પાસ થઈ જશે, જેમાં ક્લાયન્ટને અમને કોઈ પણ જાતનું પેમેન્ટ આપવાનું રહેતું નથી, બેંક અમને ડાયરેક્ટ જ તે પેમેન્ટ આપે છે. ગુજુ પ્રોપર્ટીમાં અમે કોઈને મકાન રેન્ટ ઉપર જોઈએ છીએ યા કોઈને પરચેસ કરવાનું છે તો અમારી સર્વિસમાં એ વસ્તુ થશે કે ગુજુ પ્રોપર્ટીની અમારી પોતાની વેબસાઇટ છે, કોઈને કંઈ લેવું છે તો અમારી વેબસાઇટમાં જ તે વસ્તુ હશે કે જેથી તમે ઘર બેઠા જ તે 360 કેમેરાથી તમે ઘર બેઠા જ વેબસાઇટ જોઈ શકશો અને પ્રોપર્ટી જોઈ શકશો, પછી તમને એમાં ઈચ્છા થાય છે તો જ તમારે એમાં આગળ વધવાનું રહેશે. એ તમારે ખોટે ખોટું પેપર બગાડીને કે તમારો ટાઈમ બગાડીને ત્યાં જવાની જરૂર નથી, તમે વેબસાઇટ થ્રુ જ તે પ્રોપર્ટી જોઈ શકશો અને પછી જ તે તમને આગળ ગમતું હોય તો તમે અમને કરો, પછી અમે એ તમારી આગળ ડીલ કરાવીએ એ રીતે, જેથી તમારે ઘણું બધું સેવિંગ ને ઘણો બધો ટાઈમ બચત થાય એમ. તેવી રીતે મિસ્ટર ગુજુ કરીને છે તો એ અમારી પોતાની 5 પ્રોડક્ટ છે કે જેમાં આ છે તો એ વોશિંગ પાવડરનું એક લિક્વિડ છે જેના દ્વારા તમે કપડાં ધોઈ શકો છો, પછી આ વોશિંગ પાવડર છે, પછી આ ડિશવોશ છે, પછી આ ફિનાઇલ છે, મિસ્ટર ગુજુનું હેન્ડવોશ છે. આ 5 પ્રોડક્ટ અમારી પોતાની અમે ડેવલપ કરેલી છે જે આપણે ઘરમાં વ્યવસ્થિત રૂટીનમાં આપણે ઘર વપરાશમાં બધા મહિલાઓને જે યુઝફુલ થતી હોય છે. અને આમાં પ્રાઇસ રેન્જમાં કેવો છે, બજાર કરતાં બજારમાં જે ક્વોન્ટિટી મળતી હોય એના કરતાં? બજારમાં જસ્ટ એક્ઝામ્પલ સર્ફેક્સલ છે, ટાઈટ છે, એના કરતાં પ્રાઇસ ઘણી ઓછી છે અને રિઝલ્ટ ઘણું સારું છે. અને આ વસ્તુમાં અમે ચેલેન્જ એવી આપી છે કે તમે વસ્તુ યુઝ કરો, તમને મજા ન આવે તો વસ્તુ 10% કરતાં ઓછી વાપરી અમે પાછી પણ લઈ દઈએ છીએ અને પેમેન્ટ કસ્ટમરને પાછું આપી દઈએ છીએ. એવું થતું નથી, અમે અમારી પ્રોડક્ટ ઉપર અમને એટલી ટ્રસ્ટ છે, અમે એ ગેરંટી આપીએ છીએ અમારી પ્રોડક્ટ ઉપર. ગુજુ એજ્યુકેશનમાં અમારે આપણે RTO સર્કલ પાસે ક્લાસીસ છે જ્યાં 1 થી લઈને 10 સુધીના છોકરાઓને ભણાવવામાં આવે છે, બધા સબ્જેક્ટ અલગ અલગ વિષયવાર ભણાવવામાં આવે છે અને એમાં પણ અમે જે વ્યક્તિ જરૂરિયાતમંદ છે એ લોકોને ફ્રીમાં એજ્યુકેશન અમે આપીએ છીએ. ગુજુ ગ્રાફિક્સમાં પ્રિન્ટિંગને લગતું કોઈ પણ કામ છે, કોઈ પણ કોઈને વિઝિટિંગ કાર્ડ બનાવવાના છે, એન્વલપ બનાવવાના છે, લેટર પેડ છે, ફાઇલ છે કે બેનર છે કે લાઇટિંગવાળા બોર્ડ છે
કે એડવર્ટાઇઝિંગ બોર્ડ છે, પ્રિન્ટિંગને લગતું બધું કામ અમારે ત્યાંથી થઈ જશે. તમારે ખાલી એક કોલ કરવાનો રહેશે. અત્યારે કયા કયા સિટીમાં અવેલેબલ છે ગુજ્જુ ગ્રુપની સર્વિસ જે છે? અત્યારે ભાવનગર, રાજકોટ અને જામનગર એ ત્રણમાં સર્વિસ આવે છે.